નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજત વિદ્યાલય પાસદરા શાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એના પ્રકરણ નંબર 4 અમૃતાની વાર્તા એના વિશે આપણે જોવાના છીએ. તો ચાલો હવે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપને શું આપેલું છે કે અમૃતાની વાર્તા આપને આપેલી છે કે અમૃતા નામની એક છોકરી છે એની એક વાર્તા આપેલી છે. તો ચાલો હવે આપણે એ વાર્તામાં આપણે જોઈએ. તો વાર્તામાં આપને શું આપેલું છે તો કે જોઈએ, ઘણા વર્ષ પહેલાની વાત છે. કે શું છે તો કે ઘણા વર્ષ પહેલાની આપની શું છે આ એક વાત આપેલી છે. રાજસ્થાનના જોધપુર આવેલું છે, કે રાજસ્થાન નામનું એક રાજ્ય છે એમાં જોધપુર આવેલું છે. કે એની નજીક એક ખેજડી નામનું ગામ આવેલું છે. ગામ છે કે જોધપુર નજીક શું છે તો કે ખેજડી નામનું એક ગામ છે. ગામનું નામ ખેજડી કેમ પડ્યું? હવે આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ગામનું નામ ખેજડી કેમ પડ્યું. આપણે એમ થાય ખેજડી એટલે કેવું અલગ નામ આવે, આપણે પ્રશ્ન પૂછ્યો છે. હવે ગામનું નામ ખેજડી કેમ પડ્યું તો હવે આપણે પ્રશ્ન પૂછ્યો ને સાથે સાથે શું કરેલું છે આપણે એનો જવાબ આપેલો છે. તો આપણે જોઈએ કે ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું. કે ખેજડી શું છે? એક વૃક્ષનું નામ છે. હવે એ ગામમાં શું હતું કે ખેજડી નામનું વૃક્ષ હતું ને બહુ ઉગતા હતા એટલે શું ગામનું નામ જ શું પાડી દેવામાં આવ્યું તો કે ખેજડી પાડી દેવામાં આવ્યું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. કે ગામના જે લોકો હતા ને એ વૃક્ષ અને પ્રાણીઓને શું કરતા હતા? બહુ પ્રેમ કરતા હતા, એની સાર સંભાળ રાખતા હતા, એનું ધ્યાન રાખતા હતા. તેઓ કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ. એ લોકો શું કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. હવે આપણે બધાને ખબર જ છે કે વૃક્ષ આપણે શું કરે છે તો કે આપણે ઓક્સિજન આપે છે, આપણે શું કહેવાય છે રહેવા માટે લાકડું મકાનમાં બનાવવા માટે લાકડું પૂરું કરી આપે છે, પૂરું પાડે છે. વૃક્ષો આપણે ફળ ફૂલ આપણે આપે છે, જે આપણી જીવન જરૂરિયાતો છે. એટલે જ આપણે કીધું છે આ લોકો એવું કહેતા હતા કે વૃક્ષ છે તો જ આપણી છીએ. તો હવે આપણે આ જોઈએ તો કે શું છે, આ ઘણા વર્ષ પહેલાંની વાત છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે, તેની નજીક શું છે તો ખેજડી ગામ આવેલું છે. અને ખેજડી નામ કેમ પાડવામાં આવ્યું છે કે એ ગામમાં ખેજડીના ઝાડ ખૂબ જ ઉગતા હતા, એથી એ ગામનું નામ શું પાડવામાં આવ્યું છે? ખેજડી નામ પાડવામાં આવ્યું છે. ગામના લોકોને ઝાડવા અને પ્રાણીઓથી ખૂબ પ્રેમ હતો અને એ લોકો કહેતા વૃક્ષ છે તો જ આપણે છીએ. તો હવે આપણે જોઈએ તો કે અમૃતાના મિત્રો, હવે આપણે વાર્તાનું નામ છે અમૃતા, તો હવે એનું મિત્ર વિશે આપણે આપેલું છે. અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય. અમૃતા શું કરતી તો કે સવારે વહેલી વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે. શું કરતી? કે પોતાના વૃક્ષ પાસે જઈને તેને શું કરતી? વહાલ કરતી એટલે કે પ્રેમ કરતી. રોજ નવા વૃક્ષ પાસે જાય. રોજ શું કરતી તો કે રોજ નવા નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે. ભેટવું એટલે એને બાથમાં લેવું, એને બાથમાં લઈ અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે. અને એને શું કહેતી? અરે તું તો મજબૂત છે એટલે કે શક્તિશાળી છો અને ખૂબ જ સુંદર છો, કે બહુ સુંદર લાગે છે. અમને સંભાળે છે, તું મને ખૂબ પ્રેમ કર, હું તને ખૂબ પ્રેમ કરું છું. તો એ અમૃતા શું કહેતી તું કે તું ખૂબ મજબૂત છે, તું ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે એટલે કે અમને અમારી રક્ષણ કરે છે, અમારું દેખરેખ રાખે છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, કે હું તને ખૂબ પ્રેમ કરું છું. મને તારા જેવી બનાવ, કે મને તારા જેવી બનાવ. કેવી? તો કે મજબૂત, સુંદર, બધાની સાર સંભાળ રાખે એવી અને ખૂબ સાર સંભાળ રાખે એવી તું મને બનાય. કે અમૃતા શું કરતી તો કે અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈને એને શું કરે તો કે વહાલ કરે. વહાલ કરે એટલે કે પ્રેમથી એના પર હાથ ફેરવે, એને બાથમાં લે, ભેટે અને કહે, તું ખૂબ મજબૂત છો, તું ખૂબ સુંદર છો અને તમને અમારી સંભાળ પણ રાખજો, તો હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બની દે. એમ અમૃતા શું કરતી તો કે ઝાડ સાથે વાત કરતી હતી. હવે આપણે આગળ જોઈએ તો શું કહેવા મળ્યું છે. અમૃતાની જેમ બીજા બાળકો પણ તેમના ખાસ વૃક્ષો હતા. તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી રમતા. કે અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના
ખાસ વૃક્ષો હતા કે જેમ અમૃતાનું પણ પોતાનું પ્રિય એક વૃક્ષ હતું, એવી જ રીતના બીજા બાળકોને શું હતું કે તેમના પણ એની સાથે એના બીજા ખાસ વૃક્ષો હતા. તેઓ તેમના છાંયડામાં કલાકો સુધી રમતા, કે હવે એના જ્યાં મોટા વૃક્ષો હોય એના છાંયડામાં શું કરતા, એ કલાકો સુધી શું કરતા, ત્યાં રમતા હતા. હવે અહીંયા આપને પ્રશ્ન પૂછ્યા છે તો એના જવાબ આપણે આપીએ. તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની આજુબાજુ વૃક્ષો આવેલા છે? હવે આપને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની આજુબાજુ વૃક્ષો આવેલા છે, તો કે હા, મારા ઘર પાસે આવેલ કમ્પાઉન્ડમાં ના બગીચામાં શું કહેવાય, ઘણા બધા વૃક્ષો છે. શાળામાં અને તેની આસપાસ આવેલા રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવેલા છે. તો પ્રશ્નનો જવાબ એમ થાય કે મારા ઘરના કમ્પાઉન્ડમાં, એટલે કે કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં, મારી શાળાની ફરતે તેમજ શાળાની આસપાસ ના 20 રસ્તાઓની આજુબાજુ વૃક્ષો વાવેલા છે. પછીનો પ્રશ્ન છે, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ, તો એના ઘણા બધા આપણે કારણ છે. તો કે આપણે કહેવું તો કે ઝાડ વાતાવરણને શુદ્ધ બનાવે છે, ઝાડ આપણે ફર્નિચરનું લાકડું પૂરું પાડે છે, ઝાડ આપણે શુદ્ધ હવા આપે છે, ઝાડ આપણે ઘણું બધું આપણે ઉપયોગી છે. જેમ કે ઝાડના ઉપયોગથી આપણે ફર્નિચર બનાવી શકીએ છીએ, જે વાતાવરણને શુદ્ધ કરે છે. આપણે શું કહેવાય, ફળ ફૂલ આપણે એના શું કરે છે, ઝાડ પર ફળ ફૂલ ઉગે છે, એનો આપણે ખોરાક તરીકે આપણે ઉપયોગી છે. ઝાડ આપણે છાંયડો આપે છે, એવી જ રીતના ઝાડ માટે આપણે શું કરીએ છીએ, ઝાડ આપણે વાવીએ છીએ. પછી આપણે આપેલું છે, તમે કોઈ એને છોડવાઓને પાણી પીવડાવવા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? હવે આપને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમે કોઈને છોડવાને પાણી પીવડાવતા જોયા છે, તે કોણ પીવડાવે છે? તો કે હા, મેં છોડને પાણી પીવડાવતા માળીને જોયા છે. આપને ખબર છે, ગાર્ડન હોય કે આપણા ઘરનું કે બગીચો હોય, ત્યાં આપને ખબર છે માળી આવીને શું કરે છે કે છોડવાને પાણી પીવડાવે છે. તો કે હા, મેં છોડવાને પાણી પીવડાવતા માળી જોયા છે. હવે કોણ? તો કે અમારા ઘરની આગળ આવેલ બગીચામાં ઉચ્ચરભાઈ પાણી પીવડાવે છે. કે તમારે ત્યાં આવેલા કોઈ પણ ભાઈ, કોઈ રામુભાઈ હોય તો તમારે એ લખવાનું કે કોઈ પણ, હા, મેં અમારે ઘરની આગળ આવેલ બગીચામાં છોડને પાણી પીવડાવતા જોયા છે. તે અમારા ઘરની આગળ આવેલ બગીચામાં બહુચરભાઈ અથવા તો રામુભાઈ તેને પાણી પીવડાવે છે. હવે આપણે આગળનો પ્રશ્ન છે, તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? તો આપણે બે પ્રશ્ન પૂછેલા છે કે તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે, આ ફળો કોણ ખાય છે? તો કે હા, મેં વૃક્ષ ફળ આંબો, કેરી, લીંબુ, જામફળ, દાડમ વગેરે ફળો જોયા છે. કે મેં વૃક્ષ પર લીંબુ, જામફળ, દાડમ, દ્રાક્ષ, આમ કેરી વગેરે ફળો જોયા છે. આ ફળો પ્રાણીઓ અને મનુષ્ય ખાય છે. હવે આપણે આગળ આપેલું છે, હવે વાર્તાની ફરી એકવાર આપણે શરૂઆત થઈ રહી છે કે લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે કે જે કોઈએ વાવ્યા નથી. હવે લલિતા છે એને એવું લાગે છે કે તેની શાળાની દિવાલ પર છે ને ઘાસ અને નાના છોડવા ઉગેલા છે જે કોઈએ વાવેલા નથી. આપને ખબર છે છોડ ક્યારે ઉગે, કે જ્યારે આપણે એને વાવીએ, એની અંદર આપણે બીજ નાખીએ અને પાણી નાખીએ, ત્યારે જ આ શું કરે છે, છોડ અને ઝાડ ઉગે છે. પણ હવે દિવાલ, આપને ખબર છે શાળાની દિવાલ પર તો આપણે કોઈને આપણે એની અંદર નાખવા જતા નથી. તો હવે એને કીધું છે એ વાવ્યા નથી, તેમ છતાં કેમ ઉગે છે? શું તમે એવી કોઈ જગ્યા જોઈ છે કે જ્યાં ઘાસ, નાન, છોડ અને વૃક્ષો કોઈ ના વાવ્યા વગર પોતાની જાતે જ ઉગ્યા હોય? હવે આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે લલિતાએ તો શું કહે, શાળાની દિવાલો જોઈ છે, પણ હવે શું તમને એવું લાગે છે તમે બીજી એવી અન્ય કોઈ વસ્તુ, જગ્યાઓ જોઈ છે કે જ્યાં વાવ્યા વગર ઝાડ, છોડ કે ઘાસ ઉગ્યું હોય? તો કે હા. તો કે કયું? તો કે કૂવા, શું કહેવાય, આપણે જે કૂવાની બખોલ હોય એમાં, એમાં પછી કે સૂનું વાવ હોય એમાં, પછી ખુલ્લા મેદાનોમાં,
જૂના પુરાના મકાનો હોય, પડી ગયેલા મકાનોની વચ્ચે, પછી આપણે ખુલ્લી જે જગ્યા હોય ત્યાં બગીચામાં આપણે વાવેલા ન હોય, તેમ છતાં શું હોય, ઘાસ છોડ કે શું કહેવાય, વૃક્ષ ઉગવેલા જોવા મળે છે. પછી આપને અહીંયા આપેલું છે, આ ઝાડ કેમ ઉગ્યા હશે, તમે શું માનો છો? હવે આપને પ્રશ્ન પૂછેલો છે કે આ બધા ઝાડ કેમ ઉગ્યા હશે, તમે શું માનો છો? કયા? તો કે આપણે બી વાવ્યા વગર શું કરે, એ વાવ્યા વગર ઝાડ કેમ ઉગ્યા હશે, એવી રીતના આપણે પ્રશ્ન પૂછ્યો. તો આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ કે કોઈ અવારી કોઈ જગ્યા હોય ત્યાં શું કરે, તો પશુ પંખીઓને આપણે જ્યારે દાણા કે ચણ આપ્યા હોય, પવનનો જોરદાર પવનની સાથે સાથે શું થઈ ગયા, અમુક દાણા હોય, બીજ હોય, એ શું થઈ ગયા હોય, ઉડીને બીજી જગ્યાએ ગયા હોય. અને જ્યારે શું કહેવાય, એ બીજી જગ્યાએ ગયા હોય, અથવા તો કોઈ પશુ પંખીઓના જે મળમૂત્ર હોય તે ત્યાં પડેલા હોય, અને શું કહેવાય, તેનાથી અને તેના પર પાણી પડ્યા હોય, એટલે એ શું થઈ ગયું, અંદર એની જમીનની અંદર શું થઈ, એનો પ્રક્રિયા થઈ, અને શું થઈ ગયા, તેનો સમય આવે એટલે શું થાય, તે ઉગી જાય છે. આપણે ભલે ને એને ઉગાડ્યા ન હોય, પણ બીજ આમથી આમ જઈને શું કરે, દાણા આપણે ક્યારેક ચકલીઓને દાણા આપેલા હોય તો પવનની સાથે સાથે એ દાણા ઉડીને બીજી જગ્યાએ જાય છે, અથવા અને એ જગ્યાએ જ્યારે પશુ પંખીઓ મળમૂત્ર કરે છે, એટલે કે એ ખાતર ઉગે છે, ખાતર બને છે, ત્યારે એ ખાતર જમીનની અંદર જાય છે, અને જમીનની અંદર એ ખાતર જ્યારે જાય છે અને જ્યારે એનો સમય આવે છે, એટલે એની પ્રક્રિયા અંદર થાય છે, ત્યારે શું થાય છે, તો કે એ નાના ઝાડ ઘાસ કે વૃક્ષો ઉગે છે. હવે જે જોખમમાં વૃક્ષો, શું આપેલું છે આપને, જોખમમાં વૃક્ષો કે સમય જતાં અમૃતા મોટી થઈ, જેમ જેમ સમય થયો એમ શું થઈ, તો કે અમૃતા મોટી થઈ ગઈ. એક દિવસ તેના વૃક્ષને મળવા ગઈ, એક દિવસ શું કહે, તો કે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડાક અજાણ્યા માણસો જોયા, ત્યાં શું જોયું, તેને થોડાક અજાણ્યા માણસો જોયા હતા. તેમની પાસે કુહાડીઓ હતી, કુહાડીઓ એટલે કે જેના દ્વારા શું કરી શકાય, આપણે ઝાડવાઓ કાપી શકાય, એને શું કહેવાય, કુહાડી કહેવાય. કે એક દિવસ અમૃતા શું, હવે અમૃતા મોટી થઈ ગઈ, એક દિવસ તેને વૃક્ષને મળવા ગઈ, તો તેને એને વૃક્ષને મળવા ગઈ, તો ત્યાં એને કેટલાક અજાણા માણસો જોઈએ કે તેમની પાસે શું હતી, તો કે કુહાડીઓ હતી. તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે. એટલે જે અજાણ્યા માણસો હતા એને કહ્યું કે રાજાએ અમને શું કહ્યું છે, લાકડા માટે વૃક્ષો કાપવા માટે કહ્યું છે. રાજાનો મહેલ બનાવવા લાકડું જોતું હતું, કે રાજાનો મહેલ બનાવવો હતો ને, એટલે એ લોકોએ શું કર્યું કે વૃક્ષો કાપતા હતા, જે બહુ શું કહેવાય, ખરાબ વસ્તુ કહેવાય, કે આપણી જરૂરિયાત માટે, આપણી સુખ સુવિધા માટે ઝાડવાને કાપવું એ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ તો કે અમૃતા આઘાતમાં હતી, એટલે આઘાતમાં થઈ, એટલે એને ખૂબ જ દુઃખ થયું કે એ શું છે, એનું પ્રિય વૃક્ષ લોકો કાપવા આવ્યા હતા, એટલે એ શું હતી, આઘાતમાં હતી. પેલો માણસ વૃક્ષ કાપવા જતો હતો, તે વૃક્ષ પાસે ગયો. પેલો જે માણસ હતો એ શું કર્યો, વૃક્ષ કાપવાનો હતો, તે વૃક્ષ પાસે ગયો, કે જે વૃક્ષ એને કાપવું હતું તેની નજીક તે ગયો. તેને વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું, કે તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી તેને વૃક્ષને જોરથી હાથમાં બાથમાં લીધો, એટલે કે તેને ભેટી ગઈ. માણસને તેને ડરાવવા બૂમ પાડી, કે માણસને તેને ડરાવવા બૂમ પાડી, એટલે શું કહ્યું કે અમૃતા જે ઓલો ભાઈ માણસ હતો એ ઝાડને કાપવા ગયો, એટલે શું કહ્યું, અમૃતાએ તેને શું કર્યું, ઝાડની નજીક હોય ગઈ અને થડને શું કર્યું, જો આજુબાજુ હાથ ફેરીને એને જોરથી બાથ લીધી, અને માણસે તેને ડરાવવા શું કર્યું, કે અમૃતાને બિવરાવવા માટે શું કર્યું, તો કે જોરથી બૂમ પાડી, કે જેનાથી શું થાય, અમૃતા બી જાય અને એ ઝાડ છોડી દે. પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી, તે ડરતી ન હતી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડી ગયો. હવે રાજાએ કોઈ, આપને ખબર છે, રાજાએ જે હુકમ કર્યો હોય તો એના માણસોને એને માનવું જ પડે. તેઓએ વૃક્ષને કાપવાના હતા, તેઓને શું કરવાનું હતું, કે વૃક્ષને કાપવાના હતા. આ જઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસો વૃક્ષોને રક્ષણ કરવા બાદ ફરી
કે જે એ લોકો વૃક્ષ પાકવા ગયા હતા, તો એ જોઈને શું કર્યું? તો કે અમૃતાની છોકરીઓ અને ગામના જેટલા ઘરડા અને યુવાન માણસો હતા 100 જેટલા, એ બધાએ શું કર્યું? વૃક્ષનું રક્ષણ કરવા માટે બધાએ શું કર્યું? તો બધાએ વૃક્ષને બાર ભરી હતી, એટલે કે ભેટ કરી હતી. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષને બચાવવા ઘણા લોકો મરી ગયા. કે વૃક્ષને બચાવવા માટે અમૃતા અને તેની છોકરીઓની સાથે સાથે બીજા કેટલાક લોકો શું કહેવાય, વૃક્ષ બચાવવા માટે મરી ગયા હતા. આપને ખબર, જો એ લોકો કેટલો પ્રેમ કરતા હશે કે એક વૃક્ષને બચાવવા માટે પોતાનું જીવ પણ આપી દયા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ તાસને અહીં પૂર્ણ કરીએ. હવે આપણે આગળના તાસમાં મળીશું. આભાર.